લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે કેન્દ્ર શાસિત દીવ દમણના પ્રભારી એવા પુણેશભાઈ મોદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેશભરમાં 400 કે પાર અત્યારે નારા લાગી ચૂક્યા છે, ત્યારે એમને જ પૂછીએ કે 400 કે પાર આવવાની કેટલી શક્યતા છે અને તેનાથી વધવાની કેટલી શક્યતા છે. જી જી, નમસ્કાર દર્શક મિત્રો. અબ કી બાર 400 પાર એ નારા ના અર્થમાં ન લઈએ, એ સાચમુચમાં 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા વિકાસના કામો. છેલ્લા 10 વર્ષમાં 2014 થી 2024માં આ દેશને આપેલી સુરક્ષા સલામતી અને સમગ્ર વિશ્વની અંદર આજે હિન્દુસ્તાનનું નામ મોખરે છે, વિશ્વને ગૌરવ અપાવવાનું કામ થયું છે. સાથે સાથે વિકસિત ભારતનો આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવો, આ રોડમેપમાં વિસ્તાર, વસ્તી અને વ્યક્તિ, વ્યક્તિ એટલે વ્યક્તિગત જીવન, વસ્તી એટલે કે જે કંઈ જ્ઞાતિ સમૂહ છે તે, અને વિસ્તાર એટલે ભારતનો સંપૂર્ણ ભૌગોલિક ભૂભાગ, આ બધાનો સમતોલ વિકાસ. અને એમાં પહેલો પ્રાથમિકતા છે કે એક પણ વ્યક્તિને મકાન વગરનો ન રહે, એક પણ વ્યક્તિ શૌચાલય વગરનો ન રહે, એક પણ વ્યક્તિના ઘરે વીજળી ન હોય એવું બને જ નહીં, એક પણ વ્યક્તિના ઘરે ગેસ સિલિન્ડર સંપૂર્ણ પ્રમાણમાં હોય, અને તમામ લોકો આ જે વ્યક્તિ છે એને શુદ્ધ પીવાનું પાણી, નળ સે જલ, એ ઘરે ઘરે મળે, એ 25 વર્ષનો રોડમેપ આજે પણ મોદી કી ગેરંટી, જે વિકસિત ભારત ભાજપનું જે સંકલ્પ છે, એ ગામે ગામ જઈને જે વંચિત ખરે સાચા અર્થમાં છે એને આપવાનું ભગીરથ કામ, ઘરે ઘરે જઈને આપવાનું કામ એ મોદી સરકાર કરે છે. આ એક આખો પરફેક્શન છે એમનું, કે પ્રત્યેક વ્યક્તિને દેશમાં એના જીવનની અંદર બદલાવ આવે, એનું જીવન સમૃદ્ધ બને, જ્ઞાતિ જાતિ ભાષા પ્રાંત ભેદભાવ વગર એક 140 કરોડનો દેશ એકજૂથ બને, આ પ્રકારની જે કાર્યવાહી છે એને કારણે જે મેરિટ છે એને આધારે જનજનમાં, દરેક પ્રાંતમાં, દરેક સમાજના વર્ગમાં, દરેક વ્યક્તિમાં અબ કી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર એ દરેકના દિલમાં વસી ગયું છે. એટલા માટે આને આપણે સૂત્ર ન ગણીએ, પરંતુ આ એક 10 વર્ષની મોદી સરકારની ભગીરથ મહેનતનું પરિણામ આપણે ગણીએ. સાહેબ, ખાસ કરીને દીવ દમણના પ્રભારી છો, ત્યારે દીવ દમણમાં વિકાસના કામો ખૂબ જ થયા છે, પ્રજાજનો અને મતદારો કેટલી તકે આકર્ષાશે? દરેક મતદારોના મનમાં બહુ સ્પષ્ટતા છે કે આઝાદી પછી, સાચા અર્થમાં 2014 પછી સુશાસન, એટલે કે રામ રાજ્ય કલ્યાણ રાજ્યની જે કલ્પના હતી એ પરિપૂર્ણ થવા જઈ રહી છે. કોઈપણ જાતના ભેદભાવ વગર અનેક પ્રકારની યોજનાનો લાભ બધાને મળી રહ્યો છે. ઉદાહરણ તરીકે કોરોના કાળમાં ભૂતકાળના એક સદી પહેલાં, 100 વર્ષ પહેલાંનો જે અનુભવ રહ્યો જે તે વખતનો, એમાંથી કે જે લોકો મહામારીમાં મૃત્યુ પામ્યા છે એના કરતાં વધારે તો ભૂખમરાના કારણે મૃત્યુ થયા હતા 100 વર્ષ પહેલાં, તો આ વખતે પણ કોરોનાના કાળમાં આ તમામ વ્યક્તિઓને ભૂખા નહીં સૂઈ જવું પડે એના માટે આજે પણ અને હજુ 5 વર્ષ સુધી આ યોજના રેશન કાર્ડ ઉપર પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક 1 મહિનાનું 5 કિલો અનાજ એ આપી રહ્યા છે. 80 કરોડ લોકો આનો લાભ મેળવી રહ્યા છે. 80 કરોડ તો વિશ્વના કોઈ દેશોના કેટલા દેશોની વસ્તી હોઈ શકે. તો ત્યારે આવા ભગીરથ કામ થતા હોય ત્યારે આપણે સૌ આ પ્રકારનું જે આયોજન થયું છે, આ પ્રકારનું જે સરકારનું વલણ રહ્યું છે, જે ગરીબ વ્યક્તિ પ્રત્યે આવી અનેક યોજનાઓને કારણે, ને છેલ્લે તો અત્યારે જે ડીઝલ ઉપર વેટનો પ્રશ્ન હતો એ પણ સરકારે એનું સોલ્યુશન લાવી દીધું છે, તો સંપૂર્ણ અહીંયા
ખારવા સમાજ, માછી સમાજ, ટંડેલ સમાજ અને બધા જ સમાજના લોકો, જે ખાસ કરીને સાગરખેડુ લોકો છે, દરિયાઈ કામ કરે છે, બધા ખુશ છે, સમાજનો તમામ વર્ગ ખુશ છે. એને કારણે મોદી સાહેબને મત આપવા તમામ તત્પર છે. ચહેરો લાલુભાઈનો હોય છે, પરંતુ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પ્રત્યેક લોકસભાની બેઠક ઉપર એક કમળ મોદી સાહેબને અર્પણ, આ ભાવના દરેક મતદારમાં છે. સાહેબજી, અંતિમ સવાલ. ભાજપ માટે કોંગ્રેસ અને અપક્ષ કોઈ પડકાર નથી, પણ પરિશ્રમ કરી અને પરિણામ આપનારી પાર્ટી છે, શું કહેશો? પહેલી વાત તો, દુશ્મનને ભાજપ ક્યારે કમજોર સમજતી નથી. બીજી વાત, હરેક ચૂંટણીની તાસીર જુદી હોય છે. ત્રીજી વાત, દરેક ચૂંટણીને ભાજપ ગંભીરતાથી લે છે. અને ચોથી વાત, પૂરેપૂરી તાકાત, જોમ અને જુસ્સા સાથે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર એક હોય છે, પરંતુ એના અસંખ્ય કાર્યકર્તા પોતે ચૂંટણી લડતા હોય છે. આ પ્રકારનું અમારી વ્યવસ્થા છે. જી, આ હતા દીવ દમણના પ્રભારી એવા પૂર્ણેશભાઈ મોદી. કે તેમણે જણાવ્યું કે અબ કી બાર 400 કે પાર કોઈ નારા નથી, પરંતુ ભાજપનું એક વિકાસ સૂત્ર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલા કામોનો સંકલ્પ છે, માટે જ તેમને વિશ્વાસ છે કે 400 કે પાર દેશભરમાં ભાજપની બેઠકો આવશે, તેમાં કોઈ બે મત નથી. મિતેશ પરમાર, ગીત સોમનાથ.